સમાચારમાં આગળ પાટણની પાટણના સિદ્ધપુરમાં ગઈકાલે વરસેલા ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ફૂલપુરા વિસ્તારની પ્રાથમિક શાળા પાણીમાં ગરકાવ થઈ જતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે શાળા જળમગ્ન બની ગઈ વરખંડો સુધી પાણી ભરાઈ ગયા છે બાળકોની સુરક્ષાને ધ્યાને રાખીને શાળામાં શિક્ષણ કાર્ય બંધ રાખવામાં આવ્યું છે ફૂલપુરા પ્રાથમિક શાળા નીચાણવાળા વિસ્તારમાં આવતી હોવાથી દર વર્ષે વરસાદમાં આવી જ સ્થિતિ જોવા મળે છે જેના કારણે શાળા બંધ રાખવાની ફરજ પડે છે અને વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર પણ થઈ રહી છે શાળાને ઊંચી લેવા અનેક રજૂઆતો કરવામાં આવી જોકે કોઈ ઉકેલ નથી આવ્યો શાળાનું લેવલ ઊંચું લાવવા વાલીઓની માંગ છે 25 વર્ષથી આ હાલત તમે જોઈ રહ્યા છો કે છોકરાઓને રજાઓ આપવી પડે છે એમનું શિક્ષણ કાર્ય બગડે છે અને તંત્ર જાપતું નથી વારંવાર રજૂઆત કરવા છતાં પણ અહીનો કોઈ નિકાલ આવતો નથી દિલ્હીવાળી હવે સિદ્ધપુરમાં થવા જઈ રહી છે એ આપ ટૂંક સમયમાં જોઈ રહીશો ચોમાસે લગભગ ત્રણ મહિના તો બાળકોને રજા જ આપવી પડે તો પેલું બગડ જ છે સાહેબ છે ભરાય અમે રજૂઆત પણ કરીએ છીએ એ નગરપાલિકા હોય કે ઉપર લેવલે શિક્ષણ અધિકારીની કચેરી હોય અને બીજું કે આ સ્કૂલ ના પાછળથી બનેલી બજારમાં એવી કેટલીક શાળાઓ જે નવી હાલતમાં હતી એમને તોડીને નવી નવી શરતી બનાવવામાં આવે છે તો આ છેલ્લા પચાસ વર્ષ આયુષ્ય થઈ ગયું આ સ્કૂલનું તો એને કેમ તોડીને નવી બનાવવામાં આવતી નથી પાણી ભરાઈ જવાથી શિક્ષણ ઉપર વિપરીત અસર થાય છે કારણ કે અમે બાળકોને અહીંયા બોલાવી શકતા નથી એટલા માટે કે પાછળ તળાવનો ભાગ છે રૂમોની અંદરથી ઝેરી જાનવર આમથી આમ કરતા હોય છે ઘણી વખત મેં સાપ પણ જોયેલા છે પાણીની અંદર એટલા માટે અમે ડરના ભાગે અમે બાળકોને બોલાવી શકતા નથી કારણ કે અમને પણ ડર હોય છે કે બાળક લપસી જાય તો ઝેરી જાનવરનો બારીમાંથી આવવાનો ભય હોય એટલે અમે બોલાવતા નથી સમાચારમાં આગળવા ગીર સોમનાથની આંબાવાડીમાં સિંહોના ધામા તાલાલા ગીર પંથકમાં સિંહોની લટાર વરસાદી માહોલમાં સિંહની લટાર કેમેરામાં કેદ થઈ છે હાલ ચોમાસામાં ગીરમાં મચ્છરના ઉપદ્રવથી બચવા સિંહો વાડી વિસ્તારોના મહેમાન બની રહ્યા છે ત્યારે તે ફરવા નીકળ્યા હોય આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે આંબાવાડીમાં સિંહોના ધામા કેમેરામાં કેદ થયા છે જે હાલ વાયરલ પણ થઈ રહ્યા છે તો વરસાદમાં સાવજો ફરવા નીકળ્યા છે મચ્છરોનો ઉપદ્રવ જોવા મળતો હોય છે ત્યારે સિંહ લટાર મારતા જોવા મળી રહ્યા છે આંબાવાડીમાં સિંહોના ધામા લોકોમાં ભય પણ જોવા મળતો હોય છે કારણ કે વારંવાર સાવજો અહીં ફરવા નીકળતા હોય છે તો ચોમાસાની સિઝનમાં સરિસૃપ જીવો નીકળવાના કિસ્સા સામે આવતા હોય છે ત્યારે પંચમહાલમાં ઉડતા સાપના લાઈવ રેસ્ક્યુનો વીડિયો સામે આવ્યો છે બિનઝેરી પ્રજાતિના સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું રેસ્ક્યુ કરનાર જીવદયા પ્રેમીને સાપે બચકા ભર્યા રેસ્ક્યુ કરી સાપને સુરક્ષિત સ્થળે છોડી મુકાયો છે તો સાપના લાઈવ વીડિયો સામે આવ્યો છે સમાચારમાં આગળ વાત કરીશું ઉંદરોએ ઉપાડો લીધો આમ તો સરસપુર નામ પડતા જ આપણને ભગવાન જગન્નાથજી યાદ આવી જાય કારણ કે આ વિસ્તાર જગન્નાથના મોસાણનો વિસ્તાર છે પરંતુ મામાના આ ઘરના લોકો ઉંદરોથી હેરાન પરેશાન છે આ વિસ્તારમાં આવેલી બોમ્બે હાઉસિંગ સોસાયટીમાં એટલી હદે ઉંદરોનું સામ્રાજ્ય છે કે લોકોને જીવવું હરામ થઈ ગયું છે સ્થાનિકોએ ઉંદરોના ત્રાસ અંગે તંત્રને વારંવાર રજૂઆત કરી છતાં તંત્રના બહેરા બહેરાકાને અહીંના લોકોની સમસ્યા ન સંભળાઈ આખરે અમારી ટીમે મુહિમ ઉપાડી અને સરસપુરની મુલાકાત લીધી જઈને જોયું તો અહીં તો માણસો કરતા ઉંદરોની સંખ્યા વધુ હતી જ્યાં જુઓ ત્યાં ઉંદરો જ ઉંદરો લગભગ બારસોથી વધુ ઉંદરોએ અહીં સામ્રાજ્ય જમાવ્યું છે અને લોકોની ઘરવખરીને મોટા પાયે નુકસાન પહોંચાડ્યું છે અમારા સંવાદદાતા દીપિકા કુમારને સ્થાનિકો સાથે વાત કરી તો રોષ સાથે તેઓએ ઉંદરોના ત્રાસની દર્દભરી કહાણી વર્ણવી સરસપુરમાં આવેલી બોમ્બે હાઉસિંગ સોસાયટી જ્યાં ઓગણચાલીસ નંબરના બ્લોકમાં અત્યારે છું ને ત્રણસો પાંચ નંબરનું ઘર કે જ્યાં દરેક જગ્યા ઉપર ખાસ કરીને ઉંદર માટે ઉંદરને પકડવા માટે પાંજરા મૂકવામાં આવ્યા છે તેની પાછળનું કારણ એ છે કે ઉંદર છે તે એટલો બધો તેનો ત્રાસ છે કે તેને કારણે પરિવાર છે રસોડામાં આવતા પણ અહીં ડરે છે કોઈ પણ વસ્તુ છે અહીં બનાવવી હોય તો સૌથી પહેલાં પાંજરું મૂકેલું હોય આસપાસ જોઈ લે છે કે કોઈ વસ્તુ છે કે કેમ ઉંદર છે કે કેમ અને ત્યારબાદ ખાસ કરીને જમવાનું બનાવે છે આ પ્રકારની પરિસ્થિતિ ન માત્ર આ એક ઘરમાં છે પરંતુ બોમ્બે હાઉસ સિંગ સોસાયટીના દરેક ઘરમાં છે કે આ જ્યાં રસોડામાં સ્ત્રીઓ છે રસોઈ બનાવતા પહેલાં ડરે છે કારણ કે જે પ્રકારે ઉંદરનો ત્રાસ છે તેને કારણે ક્યાંક ને ક્યાંક પરિવારને એવી રસોઈને કારણે મુશ્કેલી ન જાય મારી સાથે ઘરના મોબી છે ઘરના સ્ત્રી છે તેમની સાથે વાત કરીશું બેન તમારું નામ શું છે કે વેલા નમ્રતા કાનોડિયા છે નમ્રતા બેન ઘરમાં કેટલી જગ્યાએ તમે આ પ્રકારે પાંજરા મૂક્યા છે રસોડામાં ચાર જગ્યાએ હોલમાં આ મેન રૂમ છે આ અહીંયા અને અમુક એક રૂમમાં મૂક્યું અને બતાવશો તમે અહીંયા લિવિંગ રૂમમાં રહેવું હોય ત્યાં પણ પાંચ રૂમ મૂક્યું છે કોઈ બેઠું હોય ગેસ્ટ આવ્યું હોય અહીંયા આ લિવિંગ રૂમ છે અહીંયા મૂક્યું છે પછી રૂમમાં ક્યાંક દેખાય કે ભી ઉંદેરી જઈ રહી છે કે કશું છે તો અમારે ઊંઘવાના રૂમમાં પણ મૂકવું પડે છે કેટલા સમયથી આવો ત્રાસ છે

એટલે અમને બિકત લાગતી હતી કે અંદર કંઈ ઉંદેડા ના આવી જાય આ જાળીનું ગેટ અમે બંધ કરી દેતા હતા પછી અમારે પડદો લગાવવો પડતો હતો કે જાળીમાંથી કંઈક ઉંદર ના આવી જાય અમારે એટલે આખી રાત આપણે એવું જ લાગે કે ઉંદેડા તો નહીં આવ્યા હોય પાંજરા મૂકેલા છે ને દિવસના ત્રણથી ચાર જે ઉંદર છે તે એક પાંજરામાં પકડાય છે અને તેને કારણે ખાસ કરીને કહી શકાય કે જે પ્રકારે પરિસ્થિતિ આ લોકો ભોગવી રહ્યા છે બોમ્બે હાઉસિંગ સોસાયટીના લોકો ભોગવી રહ્યા છે તો સરસપુરમાં ઉંદરોના ત્રાસથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે બોમ્બે હાઉસિંગ સોસાયટીના પચીસો લોકો ત્રસ્ત છે રસોડામાં પણ ઉંદરોનું સામ્રાજ્ય છે પરિવાર રસોડામાં આવતા ડરે છે રસોડામાં ચાર જગ્યાએ પાંજરા મૂક્યા છે તેવું સ્થાનિકોનું કહેવું છે આખા ઘરમાં ઉંદરનો ત્રાસ છે ઉંદરોના આતંકથી ઊંઘ પણ નથી આવતી ઉંદરોના ત્રાસથી બાળકોમાં પણ ફફડાટ છે અહીંના લોકોની સ્થિતિ એટલી હદે વિકટ છે કે લોકો ઊંઘી શકતા નથી બાળકો મેદાનમાં રમી શકતા નથી અને વૃદ્ધોના હાલ પણ બેહાલ છે કારણ કે ઉંદર કરડી જવાનો તેઓને ડર છે લોકોના ઘરમાં મોટા પાયે નુકસાન પણ થયું છે ઘર વખરી કોતરી ખાધી છે અને બાકી હતું તો અહીંની જમીન પણ પોલી નાખી ન્યુઝેટીન ગુજરાતીની ટીમે સતત છ કલાક અહીંના લોકો સાથે રહીને તેઓની વ્યથા જાણી ત્રાસ એ હદે સરસપુર વિસ્તારમાં વધી ગયો છે કે લોકોના ઘરમાં ઘર વખરી છે તેને નુકસાન થઈ રહ્યું છે અત્યારે હું ત્રણસો નવ નંબરના મકાનમાં છું આપ સોફો જોઈ રહ્યા છો કે તેને પૂરી રીતે ખરાબ થઈ ચૂક્યો છે અને આ ખરાબ થવાને કારણે ઉંદર અહીં છે તે ખરાબ કરી રહ્યો છે ખરાબ થવાને કારણે જે ઘરના લોકો છે તે ખૂબ જ દુઃખી છે કારણ કે દરેક વસ્તુઓની અંદર ન માત્ર સોફો પરંતુ દરેક વસ્તુઓમાં આ પ્રકારનું નુકસાન જોવા મળે છે અહીં મંદિર જુઓ તો ઉંદરે મંદિરને પણ નથી છોડ્યું મંદિરમાં પણ આપ જુઓ તો અહીં પણ આપ જોઈ રહ્યા છો કે આ જગ્યા ઉપર મંદિરને કાતરી નાખ્યું છે એટલે ઉંદરનો ત્રાસ એ હદે વધી ગયો છે કે દરેક લાકડાની વસ્તુમાં આપ જોઈ રહ્યા છો અહીં વેર પણ પડ્યો છે દરેક લાકડાની વસ્તુ છે તેમાં આ પ્રકારની પરિસ્થિતિ છે ઉંદરને કારણે સરસપુરના બોમ્બે હાઉસિંગ સોસાયટીને જે પ્રકારે નુકસાન થયું છે આ નુકસાનને કારણે આ નુકસાનની ભરપાઈ કોણ કરશે તે કોઈ નથી કહી રહ્યું કારણ કે જે પ્રકારે કાઉન્સિલરને જવાબ આપ્યો કાઉન્સિલરને સવાલ પૂછ્યો તો તેમણે જે જવાબ આપ્યો છે ખૂબ જ અધડતાલ હોવાનું લોકોનું કહેવું છે ભાઈ ખાસ આ નુકસાન જે થયું છે કેટલા સમયથી ઉંદર તમારા ઘરમાં આવે અને સ્થાનિક કાઉન્સિલને કેટલી એવી રીતે તમે ફરિયાદ કરો ઘણા વર્ષ બે વર્ષ જેવું થવા આવ્યું ઉંદર અને અહીંયા જે ગ્રાઉન્ડમાં છે ને કમથી કમ કોઈ ગણતરી જ નથી એટલા ઉંદર થઈ ગયા છે અને બધા ઝાડમાં બધે ખાડા એટલા ખોદ્યા છે એ બધા હારી ફરીને અહીંયા ઝાડ પર થઈને સીધા ઘરમાં આવે છે બધા તમારા ઘરમાં ઉંદર ના આવે તે માટે તમે શું તકેદારી તકેદારી એટલે અમારે તો આજ છે મહેરબાની કરો કે સરકારને કહીએ છીએ કોર્પોરેશન ખાતું ધ્યાન આપતું નથી એક બે વાર ફરિયાદ કરી પણ કોઈ પગલાં લેતું નથી તમારે ઘરનો સામાન હોય